નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટક્કર કાર્યક્રમમાં આજે ઉપસ્થિત છે લિંબાયત સુરત વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી સંગીતાબેન પાટીલ. સંગીતાબેન, આપનું હાર્દિક સ્વાગત છે. સંગીતાબેન પાટીલ ભારતીય જનતા પાર્ટી માટે જૂના છે અને જૂના હોવાને નાતે કદાચ તેમની પસંદગી પાર્ટીએ કરી હોય એ સ્વાભાવિક ઘટનાક્રમ છે, પરંતુ કદાચ નવો ચહેરો હોય, થોડો ઘણો અસંતોષનો લાવા એ વિસ્તારની અંદર ભભૂકતો જોવા મળે, પરંતુ એ લાવા પણ હવે કદાચ શાંત થવાને આરે છે તેમ પણ કહી શકાય. તો સંગીતાબેન, સૌથી પહેલો પ્રશ્ન, તમારી પસંદગી પાછળના કારણો, પાર્ટીએ શા માટે તમારા પર પસંદગીનો કળશ ઢોળ્યો હશે? નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ અને માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મારી જે પસંદગી કરી છે એ પહેલું કારણ છે મહિલા. કેમકે મહિલાઓને આજે 33% અણહમત છે, આગળ ચાલીને એ 45% બી થઈ શકે છે. એટલે મેં કહેવામાં એમનો એક મેસેજ છે કે મહિલા આગળ આવવી જોઈએ. આજે મહિલા આજે સમાજમાં આગળ આવવી જોઈએ. એમને બહાર જવાનું એટલે બહારનું જે વાતાવરણ છે એમને ખબર પડવી જોઈએ. એના માટે એક મહિલા ઉમેદવાર નહીં, એક યુવા વર્ગને સ્થાન આપવા માટે મારી પસંદગી કરી છે. પ્લસમાં મેં એ વધુ ઉમેરવામાં કહું છું કે અમારું જે મોદી સમર્થક મહિલા મંડળ છે, એનજીઓ ચલાવે છે, એ મોદી સમર્થક મહિલા મંડળની હું પ્રમુખ છું. હવે 2007થી અમે આ મહિલા મંડળ ચલાવીએ છીએ. એમાં જે અમે જે કાર્યક્ષેત્ર અમારો છે, ઉધના લિંબાયતથી લઈને અમારે બિલ્લી મોરા સુધી આ કાર્યક્ષેત્ર છે, એના માટે આ પસંદગી થઈ હશે. મોદી સમર્થક મહિલા મંડળમાં કેટલા સભ્યો છે? મોદી સમર્થક મહિલા મંડળમાં ઉધના લિંબાયતથી લઈને બિલ્લી મોરા સુધી 75,000 જેટલી બહેનોને અહીંયા મેમ્બરશીપ છે. અને આ જે સ્થાપના થઈ તે દિવસથી જ તમે આ મહિલા મંડળ સાથે સંકળાયેલા છો? હા, હવે જ્યારથી હવે આ સ્થાપના થઈ અમને અમારી બહેનોને ભેગા મળીને કોને શું પદ આપવાનું એ બધું નક્કી કરવામાં આવેલું. 2007થી આ બધો નિર્ણય લેવામાં આવેલો હતો. આ મહિલા મંડળ સ્થાપવાનો વિચાર કોને આવ્યો હતો? માનનીય મુખ્યમંત્રી શ્રી એમના સહમતિથી, એમના પ્રભાવથી આ મહિલા વર્ગનો એક ઉત્સાહ એ જોઈને અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબે એ નક્કી કરેલું કે એક મહિલા માટે આપની મહિલાઓ માટે કંઈક કરવું જોઈએ. એના માટે માનનીય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબે આ મોદી સમર્થક મહિલા મંડળનું સ્થાપના કરી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી એમના સહમતિથી એમનું નામ એ મોદી સમર્થક મહિલા મંડળ રાખેલું છે. મોદી સમર્થક મહિલા મંડળમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ તમે હાથ ધરો છો અને તેને કારણે તમે અત્યાર સુધીમાં સમાજના કેટલા લોકોને ઉપયોગી થઈ શક્યા છો? મોદી સમર્થક મહિલા મંડળમાં કાર્યમાં કહેવા જઈએ તો મોદી સમર્થક મહિલા મંડળે 200 આંગણવાડી દત્તક લીધી છે. 200 આંગણવાડી 141 આંગણવાડી લિંબાયત વિસ્તારમાં લીધેલી છે અને બાકીની ઉધના વિસ્તારમાં લીધેલી છે. હવે અમે લોકોએ એ આંગણવાડીના કુપોષણને અટકાવવા માટે જે કુપોષણવાળા બાળકો છે એમનું એ કરવા માટે, એમને પોષિક આહાર મળવા માટે અમે બાફેલા મગનું અને સુખડીનું વિતરણ કરીએ છીએ. પ્લસ અમે નવસારીમાં બી જે કુપોષણ જે વંચિત બાળકો છે એમને અમે ચણા, ગોળ, મગનું વિતરણ દર મહિને 8,800 બાળકોને કીટ આપીએ છીએ. ડીડીઓ સાહેબ મારફત આપીએ છીએ, દર મહિને આપીએ છીએ. અને પ્લસ અમારું મહિલા મંડળનું જે કાર્ય છે એમાં અમે શિવણ ક્લાસે વિનામૂલ્યે શિવણ ક્લાસે ચલાવે છે. સચિનમાં છે, લિંબાયતમાં નીલગીરીમાં છે, પ્લસ નવાગામ ડિંડોલીમાં છે અને નવસારીમાં છે. વિનામૂલ્યે શિવણ ક્લાસેસ ચાલે છે, કમ્પ્યુટર ક્લાસેસ ચાલે છે. પ્લસ અમે હલ્દી કુંકુનો જે કાર્યક્રમ કરીએ છીએ, 2007થી જે અમે કાર્યક્રમ હલ્દી કુંકુ કરીએ છીએ એમાં અમારા એક એક કાર્યક્રમમાં 3,000-4,000-5,000 લેડીઝ ભેગા થાય છે. મહારાષ્ટ્રીયન સમાજમાં આવું એક હોય છે કે 20-25 મહિલાઓ મળીને એક આપણું અખંડ સૌભાગ્ય માટે એક તાની રીત રિવાજ પરંપરા છે કે એમનો વરની આયુ વધવા માટે એક મહિલા
આપના 20-25 મહિલાઓને ભેગા કરીને એમને એક વસ્તુ આપે છે. એવી રીતે અમને એક ખ્યાલ આવ્યો કે આપણે કેમ નહીં આ મોટું એક મોટું એપને એ કરીએ. પછી અમે લોકોએ હલ્દી કુંકુના કાર્યક્રમ કર્યા, એમાં અમે 3000 જેટલી મહિલાઓ આવતી હતી. એમાં અમે બેટી બચાવના કાર્યક્રમ રાખતા હતા. બેટી બચાવ મારફત અમે એ કાર્યક્રમમાં જરા થોભો એ મેહુલ શર્મા આધારિત એક નાટિકા છે, લઘુ નાટિકા છે. એટલી સરસ નાટિકા છે કે કોઈ બી જોઈ જાય તો એ કોઈના બી આંસુ આપોઆપ પડી જાય, આવી જાય છે. તો એ નાટક જોઈને મહિલાઓ તો ખરેખર આટલી રડતી હતી. અને એમ એક મેસેજ લોકોને મહિલાઓને આપતો હતો કે ખરેખર આજે ભ્રૂણ હત્યા અટકાવવી જોઈએ. એ ત્યારથી જ અમને એવું લાગે છે કે અહીંયા સુરતમાં એટલે ગુજરાતમાં એ મહિલાઓનું ભ્રૂણ હત્યાનું થોડુંક ટકાવારી ઓછી થઈ છે. પ્લસ અમે મહિલાઓ માટે વિધવા મહિલાઓ છે જે લોકોને ફોર્મ બી નહીં ભરતા આવે, આવી અક્ષિશિક છે જે લોકોને કંઈ સમજ નહીં પડતી, એ અમારા ઓફિસમાં આવીએ છે. તો એમને ફોર્મ ભરવાથી લઈને સબમિટ કરવા સુધી અમે પોતે લઈ જઈએ છીએ ત્યાં સુધી. અને પોતે લઈ જઈને એ લોકોને બધી જે આપની એ હોય છે ત્યાં સુધી અમે લઈને ફોર્મ ભરીને સબમિટ કરવા સુધી અમે બધું કરીએ છીએ. એ બહેનો આટલી ખુશ થઈ જાય છે. અત્યાર સુધી અમે 600 ને કેટલી 625 મહિલાઓને અમે રાજ્ય સરકારની જે સ્કીમ આવે છે વિધવા સહાય યોજના એના ફોર્મ ભરાયેલા છે. એમાંથી લગભગ 400-450 મહિલાઓને પેન્શન મળતી થઈ ગઈ છે. વૃદ્ધ બહેનો આવે છે, એમાં વૃદ્ધમાં બહેનો જ નથી પણ જે ભાઈઓ બી છે એ બી આવે છે. એ બી એમનો બી આશીર્વાદ મને ફળ્યો હશે એવું મારું કહેવું છે. દર્શક મિત્રો, શ્રીમતી સંગીતાબેન પાટીલે મોદી સમર્થક મહિલા મંડળની પ્રવૃત્તિઓની ખૂબ વિસ્તૃત જાણકારી આપણને આપી અને તેથી તેમની પસંદગી માટેના જે મજબૂત કારણો છે તેમાંનું આ એક કારણ પણ હોઈ શકે. એની મેં સંગીતાબેન, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ વિચારધારા વિશે તમે કંઈક જાણો છો ખરા? હવે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા જોઈએ તો વિકાસ, ખાલી વિકાસ, કેમકે વિકાસ અને વિકાસ પુરુષ એ નરેન્દ્રભાઈ મોદી છે. એમનો વિકાસ જોઈને કોઈ બી કહી શકે કે આજે આ જે સીએમ છે એ પીએમ થવા જોઈએ. આજે રાજ્યના ગુજરાત રાજ્યની પ્રજા નહીં પણ આખી દેશની પ્રજા એવું ચાહે છે કે આજના પંતપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થવા જોઈએ. હું માનું છું કે બીજા રાજ્યોની અંદર પણ તમે જતા હશો ત્યારે મિસ્ટર મોદીની વાતો થતી હશે ખરી? અમારા મહારાષ્ટ્રમાં અમે જ્યારે ગામ જઈએ છીએ ત્યારે આવું કહે છે તમારા ગુજરાતના પંત મુખ્યપ્રધાન આવા છે તેવા છે, અમને બહુ જ ગમે છે. અમારું એમનું ભાષણ આવે ત્યારે અમે અડધો કલાક એ ઉઠતા નથી ટીવી પાસેથી, આટલી લોકચાહના મોદી સાહેબ વિષયતા છે. તમારા મતક્ષેત્ર વિશેની થોડીક વાતો કરીએ. તમારા મતક્ષેત્રમાં કયા કયા એરિયા, કેટલા મતદારો, પુરુષ મતદારો, સ્ત્રી મતદારો કેટલા છે? હવે મારા મતક્ષેત્રમાં વાત કરીએ તો મારા મતક્ષેત્રમાં 5 વોર્ડ આવે છે. એમાં ડુંભાલ, પર્વત, ગોડાદરા, લીંબાયત, નવાગામ ડિંડોલી અને મગોબ આવે છે. અને એમાં જોવા જઈએ તો 2,18,420 જેટલા મતદાતા છે. એમાંથી મહિલાની ટકાવારી છે 93,420 છે. અને ભાઈઓ છે એમના 1,20,000 જેટલી સંખ્યા છે. હવે મહિલાઓને હું કહેવા માગું છું કે આજે એક મહિલા વર્ગ, આજે મહિલા ઉમેદવારી આગળ આવી છે તો મહિલાઓને હું એક મેસેજ મોકલવા માગું છું કે આજે બધી જ મહિલાઓ મારા માટે બહાર આવશે અને મને જંગી બહુમતીથી ચૂંટાઈને લાવશે એ મારી આશા છે. સંગીતાબેન, આમ તો વિકાસ બહુ થયો છે, મહાનગરપાલિકાએ પૂરતા પ્રયત્નો કર્યા છે લિંબાયતના વિકાસ માટે, છતાં પણ લિંબાયતના સંદર્ભની અંદર બહુ ફરિયાદો છે. એ રસ્તાની ફરિયાદ હોય, પાણીની ફરિયાદ હોય, ગટરની ફરિયાદ હોય, વીજળીની ફરિયાદ હોય, તે છતાં પણ વિકાસ થયો છે. કયા કયા કામો અહીં બાકી છે હજુ, તેનું કંઈ તમે અત્યાર સુધીની અંદર નજર કરી ખરી કે તમે ચૂંટાવ તો હજુ આટલા આટલા કામો કરવાના બાકી છે તેના ઉપર તમે વધુ ધ્યાન કેન્દ્રિત કરશો? હવે લિંબાયતમાં જોવા જઈએ તો વધારે વિકાસ તો થયો જ છે. સુરત મહાનગરપાલિકામાં બીજેપીનું શાસન છે એટલે જોવા જોઈએ તો આખો સુરતમાં તો વિકાસ થયેલો જ છે અને રસ્તા પણ ખરાબ નથી. હા, લિંબાયતમાં એક ગરનાળાનો પ્રશ્ન છે, એ જો આગળ ચાલીને પેલું એ
થશે તો એ ઘરનાનો પ્રશ્ન પહેલાં હલ કરવામાં આવશે. અને પ્લસ એક અમુક એક બેંક નથી, લિંબાયત વિસ્તારમાં બેંક નથી, એ એક મોટો પ્રશ્ન છે. અને જો બીજી બધી જે સમસ્યાઓ છે એમ લાગે પોસ્ટ ઓફિસ પણ નથી. હા, પોસ્ટ ઓફિસ છે પણ એક નાનું છે, પણ મોટું નથી, એક જ છે. અને લિંબાયતમાં બાગ બગીચા છે ખરા? લિંબાયતમાં બાગ બગીચા પર્વત પાટિયા જે છે, પર્વત ગામ એવું હોય તાજ છે. અને બાકી તો હવે સર્વે કરીને પછી હું જોઈ લે બધું. સંગીતાબેન પાટીલ કહે છે કે તેમણે ઘણા બધા કાર્યો કરવાના બાકી છે અને જો તેઓ ધારાસભામાં ચૂંટાય તો તેઓ ચોક્કસ જ આ તમામ કાર્યો કરશે. હવે પ્રશ્ન એ થાય સંગીતાબેન કે તમે અત્યારે જે કામ કરો છો મોદી સમર્થક મહિલા મંડળમાં, એમાં કેટલા કલાક આપતા હોવ છો રોજેરોજ? અમારો કોઈ અહીંયા ટાઈમ ફિક્સ નથી. અમે તો આવીએ ને જઈએ પણ છે, એટલે એક બે કલાક બેસીએ. પછી અમુક દિવસ અમુક વાર તો એવું થાય છે આખો દિવસ બી નીકળી જાય છે, અમુક વાર તો એવું થાય છે કે રાત સુધી બી રોકાવું પડે છે, રાતના 8-9 વાગ્યા સુધી બી રોકાવું પડે છે. જવાબદારીઓ ક્યારે નિભાવો છો? તો મારા સાસુ સસરા એ બધા છે. મારા સસરા તો હમણાં 2 વર્ષ થઈ ગયા, ઓફ થઈ ગયા છે, પણ મારું સાસુ બહુ સારી છે, એ મને પૂરેપૂરો સહકાર આપે છે. મારા પતિ બહુ સારા છે, એ મને એકદમ સપોર્ટ કરીએ છીએ. એના માટે મારા છોકરાઓ માટે મને બધી જવાબદારી અમે બંને જણા ઉપાડીએ છીએ. અને હું હમણાંથી જ નથી, મેં કેટલા 15-15 વર્ષથી બહાર આમ સર્વિસ, એટલે મેં એક ન્યૂઝ રીડર તરીકે બી હતી, એ બી વાત જનતાની સામે હું રાખવામાં માગું છું. એટલે મેં પહેલાં મને બહાર, એટલે હું નવી નથી એ કહેવા માગું છું. તમારો જન્મ ક્યાંથી ક્યાં થયો અને ત્યાંથી પછી સુરત આવવાનું કેવી રીતે થયું? તમારું શિક્ષણ તમે ક્યાં મેળવ્યું? મારો જન્મ થયો છે મહારાષ્ટ્રમાં પાલઘર ચારોટી છે એના પાલઘર જિલ્લામાં થયેલું છે. તો પાલઘરથી પછી ડાણુ, મારા પપ્પા પોલીસમેન છે, પોલીસ હતા, મારા ભાઈ બી પોલીસ છે. અમે પછી ડાણુમાં મારા પપ્પાની બદલી થઈ, ડાણુમાં વસી ગયા, હવે ડાણુમાં જ સ્થાયી થઈ ગયેલા છે. પછી ડાણુમાં આવ્યા પછી મારું મેરેજ થયું અહીંયા, હવે જ્યારથી મેરેજ થયેલું છે ત્યાં હવે અહીંયાની થઈ ગયું છે. ધારાસભામાં ચૂંટાવ તો કદાચ તમારું કાર્યક્ષેત્ર વધી જશે, વારે વારે ગાંધીનગર જવાનું થશે, કોઈક પ્રશ્નને માટે દિલ્હી પણ જવાનું થશે. તો એ સમય તમે કેવી રીતે આપી શકશો, કેવી રીતે તમે ન્યાય આપી શકશો તમારા સમાજ જીવનને અને તમારા આ નવા કાર્યને? હવે કોઈક વાર આવું બી બને છે કે અમે સાથે બંને, એટલે ફેમિલી સાથે જઈ શકું, એવું બી થાય છે. મારા સાસુ છે એટલે મને પૂરેપૂરો સપોર્ટ કરશે, મારા હસબન્ડ છે એ મને પૂરેપૂરો સપોર્ટ કરશે, મારા છોકરાઓને બી એક, અમે અત્યાર સુધી તો ખબર છે અમે મોદી સમર્થક મહિલા મંડળ ચડાય છે, એ લોકો કોઈક વાર અમે સાથે બી આવતા હતા, એટલે એને એ મારી ફેમિલી જે એમને બધી જ ખબર છે, એટલે મને કંઈ વાંધો નહીં આવશે. આ સંદર્ભમાં વધુ સ્પષ્ટ ચોખવટો કુટુંબની અંદર થઈ ગઈ છે તેમ કહી શકાય. એક અંતિમ પ્રશ્નની સાથે આપની સાથેની વાત સમાપ્ત કરીશું. ઘર હોય એટલે ઝઘડો થાય, એવી રીતે તમારી બી પસંદગી થઈ, હવે તમે નવા ઉમેદવાર તરીકે મુકાય, એમાં તમારો કોઈ વાંક નથી, મોવડી મંડળનો આદેશ હતો એટલે સ્વાભાવિક રીતે વિરોધ થાય, એમાં તમે કંઈ ન કરી શકો. હવે પરિસ્થિતિ કેવી છે? હવે જોવા જાય છે, જ્યારે હું મારું નામ ડિક્લેર થયું ત્યારથી થોડુંક અસંતોષ ફેલાયેલો હતો, પણ હવે એ બધી નારાજગી એ થઈ ગઈ છે, શાંત થઈ ગઈ છે. હવે બધા જ કામે લાગી ગયા છે. અને હવે જો અમે ડોર ટુ ડોર કાર્યક્રમ કરીએ છીએ, ડોર ટુ ડોર કાર્યક્રમમાં મહિલાઓ, એક મહિલા ઉમેદવાર છે એના માટે મારી આરતી કરીએ છીએ, હાર પહેરાવે છે, હદીકુંકુ કરીએ છીએ, એનાથી મને બહુ જ આશા છે કે એક મહિલા ઉમેદવાર માટે, એ બહેનો મને કહે છે એક મહિલા ઉમેદવાર છે એટલે અમને આવી જ મહિલા જોઈતી હતી કે અમારી સાથે રહેશે અને અમારો અમારી જે સમસ્યા છે એ રાખશે. દર્શક દોસ્તો, શ્રીમતી સંગીતાબેન પાટીલને આપણે હાર્દિક શુભકામનાઓ પાઠવીને આ તેમની સાથેની વાત સંપન્ન કરીશું. સંગીતાબેન આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક દોસ્તો, તો આ હતા લિંબાયત મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી સંગીતાબેન પાટીલ, ચેનલ સુરતના ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમ અંતર્ગત. ટક્કરમાં આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને ડિમ્પલ મંગળીવાલાને રજા આપશો. નમસ્કાર.